नमस्कार विद्यार्थी मित्रों, अमारी यूट्यूब चैनल में अमे तमारू फरीथी हार्दिक स्वागत करीए छीए। आजे आपणे धोरण 8 विषय विज्ञान एनी अंदर आपणे पाठ 1 अने 2 नी तो आपणे जोई लीधो बधाए। आजे आपणे पाठ नंबर 3 जोई लईए। आपणे पाठनुं नाम पाठ नंबर 3 संश्लेषित रेसाओ अने प्लास्टिक। संश्लेषित रेसाओने तमे कृत्रिम रेसाओ पण कही शको अथवा तमे एने मानव सर्जित रेसाओ पण तमे कही शको छो। तो आपणे आजे जोवानुं छे एमां क्या क्या मुद्दाओ जोशुं। संश्लेषित रेसाओ शुं छे, जे मानव सर्जित एटले के मानव द्वारा जे रेसा बनाववामां आवेलो छे ई खरेखर शुं छे। संश्लेषित रेसाओना प्रकार रेयोन, नायलॉन, पॉलिएस्टर अने एक्रेलिक, आ चार एना प्रकार छे। तेमां आजे आपणे रेयोन अने नायलॉन विशे वात करशुं। आ चार मुद्दाओनी आपणे वात करशुं। तो जोईए आपणे संश्लेषित रेसाओ शुं छे। तेमां तमे जुओ तो कि आपणा कपडा, आपणे विविध प्रकारना कपडा पहेरीए छीए ने, तो ये विविध प्रकारना जे कपड़ाओ आपणे पहेरीए छीए ई शेना बनेला होय छे। तो तमे धोरण 6 अथवा तो 7 नी अंदर तमे भणी गया छो के कपास, શણ, બરાબર, ઊન, આના વિશે આપણે વાત કરી હતી, જે આપણે કુદરતી અને પ્રાણી સ્ત્રોતમાંથી જે રેસા મળતા હતા તેની આપણે વાત કરી અહીંયા તમને આપેલા છે। કુદરતી સ્ત્રોત અથવા તો કુદરતીમાંથી જે આપણને મળે છે રેસાઓ, એમાંથી આપણે વિવિધ પ્રકારના કાપડ બનાવીએ છીએ અને આપણે પહેરીએ છીએ। અથવા તો કૃત્રિમ સ્ત્રોત એટલે કે માનવો દ્વારા જે રેસાઓ બનાવવામાં આવેલા છે એને તમે સિન્થેટિક રેસાઓ પણ તમે એને કહી શકો છો। અહીંયા તમે એના ઉદાહરણ તમે જોઈ શકો છો કે આજે જે છે કપાસ, ઊન અને રેશમ, અહીંયા તમને ત્રણ નામ આપેલા છે। તો એ જે છે એ રેસાઓ વનસ્પતિ કે પ્રાણીઓમાંથી મેળવવામાં આવે છે। કપાસ જે છે એ ક્યાંથી આપણને મળે છે? વનસ્પતિમાંથી। ઊન અને રેશમ ક્યાંથી મળે છે? પ્રાણીઓમાંથી। આ રેસાઓ કેવા છે? કુદરતી રેસાઓ, જે આપણને ક્યાંથી મળે છે? કુદરતમાંથી મળે છે। એટલે આ તમે ધોરણ 6 અને 7 અંદર ભણી ગયા છો। ત્યાર પછી અહીંયા તમને ઘણા નામ આપેલા છે, રેયોન, નાયલોન, પોલિએસ્ટર અને એક્રેલિક। આ બધા રેસાઓ જે છે એ સિન્થેટિક રેસાઓ છે, એટલે કે માનવ સર્જિત, જે માણસો દ્વારા બનાવવામાં આવેલા છે। જોઈએ આપણે કે જે રેસાઓ માનવી દ્વારા પેટ્રોકેમિકલ્સ પર રાસાયણિક પ્રક્રિયા કરીને મેળવવામાં આવે છે। આ નામ એક ખાસ યાદ રાખજો, જે માનવ દ્વારા જે રેસા બનાવવામાં આવે તેના ઉપર પ્રક્રિયા કરવામાં આવે છે રાસાયણિક પ્રક્રિયા, પેટ્રોકેમિકલ્સ પર રાસાયણિક પ્રક્રિયા કરીને મેળવવામાં આવે છે એને આપણે શું કહીએ છીએ? સંશ્લેષિત રેસાઓ કહીએ છીએ, માનવ સર્જિત રેસાઓ કહીએ છીએ। અહીંયા તમને નામ આપેલું છે જે ક્યાં છે, રેયોન, નાયલોન, પોલિએસ્ટર અને એક્રેલિક। આ ચારે ચાર રેસાઓ કેવા છે? સંશ્લેષિત રેસાઓ, એટલે કે માનવો દ્વારા બનાવવામાં આવેલા રેસા છે, એને આપણે માનવ સર્જિત રેસાઓ પણ તમે કહી શકશો। હવે અહીંયા તમે જુઓ કે યુપિન, આવી તમે પિન તમે જોઈએ છે, બરાબર, એને તમે જોડો તો આવી સરસ મજાની શું બને છે? આવી સાંકળ બની જાય, આવી, બરાબર, યુપીનને તમે લાંબી સાંકળ બનાવી શકો એકબીજા સાથે જોડવાથી। એવી રીતે સંશ્લેષિત રેસાઓ જે છે એને તમે એકબીજા સાથે તમે જોડો, એટલે કે નાના નાના એકમો જોડીને બનાવેલી સાંકળ, જેવી રીતે આવી સાંકળ બને છે યુપીનથી, તો એવી રીતે તમે આવા રેસાઓને, સંશ્લેષિત રેસાઓને તમે જોડો, એના દરેક નાનો નાનો એકમ એ કેવો છે? રાસાયણિક પદાર્થ છે। આ ખાસ યાદ રાખજો, જે સંશ્લેષિત રેસાનો દરેક નાનો એકમ એ કેવો છે? રાસાયણિક પદાર્થ છે, એને તમે જોડો તો સરસ મજાનો તમે એને પોલિમર બનાવી શકો। ઘણા નાના એકમો જોડાઈને બનેલો પોલિમરનો વિશાળ એકમ છે, એ એક પોલિમર એનો ઘટક બને, પણ એવા તમે ઘણા બધા તમે એકમો તમે જોડો તો મોટો વિશાળ પોલિમર બને છે। પોલિમર જે શબ્દ જે છે એ ગ્રીક ભાષાના બે શબ્દો છે। કઈ ભાષાના? ગ્રીક ભાષાના બે શબ્દો છે, એક છે પોલી અને બીજો છે મર। તો પોલીનો અર્થ શું થાય? પોલીનો અર્થ થાય છે ઘણા, અને મરનો અર્થ થાય છે ભાગ અથવા તો એકમ, એટલે કે ઘણા બધા ભાગ, ઘણા બધા એકમો। અહીંયા તમે જોઈ શકો કે પોલીમર એ ઘણા બધા પુનરાવર્તિત એકમથી બનેલો છે, એટલે કે આપણા જે સંશ્લેષિત રેસાઓ જે છે એ શેમાંથી બને છે? એક પોલીમર પદાર્થમાંથી। એ પોલિમર પદાર્થ જે વારંવાર પુનરાવર્તિત એના એકમો તમે જોડો તો મોટો વિશાળ પોલિમર બને છે। ત્યાર પછી આપણે જોઈએ કે પોલિમર કુદરતી રીતે પણ બને છે, આ તો આપણે કેવો બનાવ્યો છે? કૃત્રિમ રીતે, સંશ્લેષિત માનવો દ્વારા, પણ કુદરતી રીતે પણ બને છે, જેનું નામ છે કપાસ। તો કપાસની અંદર સેલ્યુલોઝ તરીકે ઓળખાતો પોલિમર છે, નાના એકમ તરીકે ગ્લુકોઝ, કપાસની અંદર જે પદાર્થ છે કયો છે? સેલ્યુલોઝ, અને એના પછી નાનો એકમ કેવો આવશે એનો? ગ્લુકોઝ, આ ખાસ યાદ રાખજો। ત્યાર પછી આપણે વાત કરીએ કે સંશ્લેષિત રેસાઓ કેટલા પ્રકાર છે? ચાર જોઈએ આપણે। પહેલું તમને આપેલું છે રેયોન, બીજું આપેલું છે નાયલોન,
ત્રીજું છે પોલિએસ્ટર અને ચોથું છે એક્રેલિક. આ ચારેય ચાર નામ તમારે યાદ રાખવાના છે કે સંશ્લેષિત રેસાઓના નામ ચાર આપો તો તમને ચારે ચાર નામ યાદ હોવા જોઈએ. ત્યાર પછી તમે જુઓ તો કે રેયોન, રેયોનની આપણે વાત કરીએ તો એ કેવો છે? કુદરતી રેશમ. અહીંયા તમને જે રેયમ આપેલું છે પણ અહીંયા તમને આપ્યું છે કુદરતી રેશમ. કેવું હોય? મોંઘું. જે આપણને કુદરતમાંથી જે રેસા મળે એમાંથી જે આપણે રેશમની વાત કરીએ તો એ કેવું હોય છે? ખૂબ જ મોંઘું હોય છે. એટલે વૈજ્ઞાનિકોએ કૃત્રિમ રેશમ બનાવવાના પ્રયત્નો શરૂ કર્યા. જે કૃત્રિમ રેશમ આપણે વૈજ્ઞાનિકો આપણે બનાવ્યું છે એના ઘણા બધા એણે પ્રયત્નો કર્યા. અહીંયા તમે જોઈ શકો છો કે 19મી સદીના અંત આસપાસ, કે જ્યારે 19મી સદી એનો અંત હતો એની આસપાસ આ બધા વૈજ્ઞાનિકોએ ભેગા મળી અને કૃત્રિમ રેશમ બનાવ્યો. કારણ કે કુદરતી રેશમ તો આપણને કેવું મળે? મોંઘું મળે. તો કઈ રીતે બનાવ્યું? તો કે લાકડાના માવા પર રાસાયણિક ક્રિયા કરી, લાકડાનો જે લાકડા હોય લાકડો એનો શું બનાવ્યું? માવો એટલે કે ભૂકો બનાવ્યો, એના પર રાસાયણિક પ્રક્રિયા કરી રેશમ જેવા જ ગુણધર્મો ધરાવતા શું બનાવ્યા એને? રેશા. સેમ ટુ સેમ રેશમ, કુદરતી જે રેશમ આપણને મળે છે એના જેવું જ બનાવ્યું, જેને આપણે નામ શું આપી દીધું છે? રેયોન નામ આપ્યું છે. પણ એ આપણને કેવું મળશે? સસ્તું મળશે. જ્યારે કુદરતી રેશમ કેવું હોય છે? ખૂબ જ મોંઘું હોય છે, જે અમુક લોકો જેવો છે એને ખરીદવાની પણ તકલીફ હોય છે, બરાબર છે? અને જો બધા વ્યક્તિઓ ખરીદી શકે એટલા માટે વૈજ્ઞાનિકોએ ઘણા બધા પ્રયત્નો કર્યા અને આવું કૃત્રિમ રેયોન બનાવ્યું. શું બનાવ્યું છે? રેયોન, જે આપણે કુદરતી રેશમ કરતાં કેવું છે? સસ્તું હોય છે. અહીંયા તમે જોઈ શકો છો કૃત્રિમ રેશમ. રેયોન કુદરતી સ્ત્રોત લાકડાના માવામાંથી મેળવવામાં આવતો હોવા છતાં એ કૃત્રિમ રેસા જ ગણાય છે. ત્યાર પછી આપણે જોઈએ રેયોન જે છે તે રેશમ કરતા કેવા હોય છે? સસ્તા, જે આપણે વાત કરી. કારણ કે કુદરતી રેશમ કેવું છે? મોંઘું છે. એટલે રેયોન જે છે એ કેવું છે? રેશમ જેવું જ છે, પણ સેમ ટુ સેમ દેખાવમાં બધી રીતે એના જેવું જ હોય છે, પણ આપણને કેવું મળશે? સસ્તું મળશે. ત્યાર પછી તેને રેશમની માફક વણી પણ શકાય, એને તમે વણી પણ શકો છો. ત્યાર પછી તમે જુઓ તો તેને ઘણા રંગોથી રંગી શકાય. અહીંયા તમને આપ્યું છે વિવિધ રંગોમાં તમને જોવા મળશે. કોણ? તો કે રેયોન. ત્યાર પછી રેયોનના રેસાને કપાસના રેસા સાથે વણી, ચાદરો અને ઊન સાથે વણીને ચટાઈઓ બનાવવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા તમે ચાદરો અને ચટાઈ તમે બનાવો છો. તો ચટાઈ ક્યારે બનાવવાની? તો કે કપાસના રેસા સાથે એને વણવાના, અથવા તો ઊન સાથે તમે વણો તો પણ તમે ચટાઈ બનાવી શકો છો. ત્યાર પછી આપણે વાત કરીએ નાયલોનની. નાયલોન જે છે ઈસવીસન 1931ની અંદર કોલસો, પાણી અને હવા, 1931ની અંદર આ ત્રણ વસ્તુઓ કોલસો, પાણી અને હવા વગેરેમાંથી બનાવવામાં આવેલું છે. શું? નાયલોન. નાયલોન કયા પદાર્થમાંથી બનાવવામાં આવ્યું? તો તમને પદાર્થોના નામ યાદ હોવું જોઈએ. કોલસો, પાણી અને હવા આ ત્રણમાંથી બનાવવામાં આવ્યું છે. અને સૌપ્રથમ સંપૂર્ણ સંશ્લેષિત રેસા, એટલે કે સંપૂર્ણ રીતે કેવા હતા? સંશ્લેષિત એટલે કે સંપૂર્ણ રીતે માનવ દ્વારા બનાવેલા રેસા હતા, જેનું નામ શું છે? નાયલોન. અહીંયા તમે જોઈ શકો નાયલોન કેવું હોય? તો કે નાયલોનના રેસા મજબૂત હોય, ખૂબ જ મજબૂત હોય, સ્થિતિસ્થાપક હોય અને હળવા પણ હોય છે. ત્યાર પછી તે ચમકદાર અને સરળતાથી ધોઈ શકાય તેવા, જેથી તે કાપડ બનાવવા ઉપયોગી છે. આના રેસા કેવા છે? ખૂબ જ મજબૂત હોય, સ્થિતિસ્થાપક હોય, વજનમાં કેવા હોય? હળવા હોય, એટલે હલકા હોય છે. પછી તમે એને વિવિધ એટલે કે ચમકદાર રેસાઓ, બરાબર, ચમકદાર રેસાઓ હોવાથી તમે એના કાપડ પણ બનાવી શકો અને કાપડ બનાવી અને એના આપણે કપડાં પણ પહેરી શકીએ છીએ. ત્યાર પછી નાયલોન શું છે? તો નાયલોન તમે જુઓ તો નાયલોનનો મુખ્યત્વે કઈ કઈ વસ્તુ બનાવવામાં ઉપયોગ થાય છે? તો અહીંયા તમે જોઈ શકો છો પગના મોજા, દોરડા બનાવવામાં, પછી આવા તંબુ, પછી આપણા ટૂથબ્રશ બનાવવામાં, કારની અંદર આવા સીટ બેલ્ટ બનાવવામાં, પછી આપણે સ્લીપિંગ બેડ બનાવવામાં, અને આપણા ઘરની અંદર તમને બારીમાં તમને જોવા મળતા પડદા, આ વગેરે વસ્તુ બનાવવામાં શેનો ઉપયોગ થાય છે? નાયલોનનો ઉપયોગ થાય છે. આ તમારો ઉપયોગ ખાસ યાદ રાખવાનો છે કે કઈ કઈ જગ્યા પર એનો ઉપયોગ થાય છે. ત્યાર પછી આપણે એનો વિશેષ ઉપયોગ જોઈએ કે નાયલોનના રેસાની મજબૂતાઈ સ્ટીલના વાયર કરતાં પણ કેવી હોય? વધારે મજબૂત હોય છે. નાયલોનના જે રેસા જે છે એ સ્ટીલનો વાયર તમે બધા જોયો છે એ કેટલો મજબૂત હોય છે, તો એના કરતાં પણ વધારે મજબૂતાઈ કોનામાં હોય? નાયલોનના રેસાની અંદર. અહીંયા તમે જોઈ શકો કે પેરાશૂટ માટેના દોરડા બનાવવામાં શેનો ઉપયોગ થાય છે? નાયલોનનો. બીજું કે પર્વતારોહણ માટેના દોરડા, જે વ્યક્તિઓ પર્વતારોહણ કરે છે, ખૂબ જ ઊંચા ઊંચા મોટા મોટા પહાડો ચડે છે, તેને જે દોરડા હોય એ કેવા હોવા જોઈએ? મજબૂત હોવા જોઈએ.
જો સાવ નકામા દોરડા હોય તો એ વ્યક્તિ ઊંચા પર્વતથી કેવો આવી જાય, નીચે આવી જાય અને માણસનું શું થાય, મૃત્યુ થાય છે. તો આવા જે મજબૂત દોરડા બનાવવામાં શેનો ઉપયોગ થાય છે, નાયલોનનો ઉપયોગ થાય છે. ત્યાર પછી આપણે જોઈએ, અહીંયા તમને આપેલું છે કપાસ, ઊન, રેશમ અને નાયલોન, આ ચાર પ્રકારની તમને વસ્તુ આપેલી છે, ચાર પ્રકારના રેસા આપેલા છે. તો આમાંથી સૌથી વધારે મજબૂત રેસા ક્યાં, તો તેના માટે આપણે સરસ મજાનો એક પ્રવૃત્તિ કરશું, પ્રયોગ કરશું. તો જોઈએ આપણે આ ચાર પ્રકારના તમારે રેસા લેવાના છે અને એના તમે તાતણા અહીંયા તમે જોઈ શકો છો. એક જ સરખા માપના લેવાના છે, લાંબા ટૂંકી લેવાના નથી. ત્યાર પછી તમે આવું સરસ મજાનું સ્ટેન્ડ, બધામાં તમે સ્ટેન્ડ ગોઠવી ગયો, બધામાં તમે દોરા બાંધી ગયો, અહીંયા તમે જોઈ શકો છો. ત્યાર પછી તમે એક વજનિયું લટકાવી ગયો, એની અંદર તમારે વિવિધ વજનિયા મૂકવાના છે. ક્યાં સુધી મૂકવાના, કે જ્યાં સુધી એ દોરો તૂટી ન જાય એટલા તમારે વજનિયા મૂકવાના, એટલે તમને ખબર પડે કે આ દોરો જે છે કેટલો મજબૂત છે. એવી રીતે તમે એક પછી એક વન બાય વન તમે બધાનો તમે પ્રયોગ તમે કરશો તો તમને સૌથી વધારે નાયલોનના જે રેસા છે કેવા મળશે, મજબૂત થશે. એનું કારણ છે કે નાયલોનના જે રેસા જે છે એ સ્ટીલના વાયર કરતાં પણ કેવા છે, મજબૂત છે. એટલે એનો સૌથી વધારેમાં વધારે અત્યારે ઉપયોગ થઈ રહ્યો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, બાકીનું આપણે બીજા વિડીયોમાં જોશું. ત્યાં સુધી આવજો.